લોકડાઉનમાં છૂટછાટને પગલે એક બાજુ જરૂરી ચીજ વસ્તુઓ મેળવવા માટે લોકો ઝંઝૂમી રહ્યા છે, ત્યારે બીજી બાજુ વેપારીઓ મૂળ કિંમત કરતા વિમલ સહિત ગુટકા પાન બીડીના દુકાનદારો વધુ ભાવ વસૂલીને ગ્રાહકોનું શોષણ કરી રહ્યા છે તેવી સમગ્ર સુરત જિલ્લામાં ફરિયાદો ઉઠવા પામી છે। વહીવટી તંત્ર કોરોનાને રોકવા અને સંક્રમણમાં વધારો ન થાય તે માટે દિવસ રાત એવા પ્રયાસોમાં લાગ્યા છે। તેવા સમયે વેપારીઓના વલણે તંત્ર સામે પડકારો ઊભા કરી દીધા છે। હાલ લોકડાઉનના છૂટછાટ આપતા હોવા છતાં અલબત્ત નાના મોટા વેપારીઓની સરખામણીમાં ગ્રાહકોને સમગ્ર તાલુકા પંથકોએ જે ફરિયાદો સામે આવી છે તેમાં પાન મસાલા ગુટખા તેમજ બીડી સિગારેટ અને તમાકુ માવા વગેરેને ખુલ્લેઆમ બેફામ કાળા બજાર કરી રહ્યા છે। છતાં તંત્ર તમાશો જોઈ રહ્યું છે। શાકભાજી તથા અન્ય રોજબરોજના જીવન જરૂરિયાતની ચીજો ઉપરાંત લોકોના મોજશોખ અને વ્યસનવાળી ચીજ વસ્તુઓના ભાવ સમગ્ર તાલુકામાં વેપારીઓ દ્વારા ભડકો કરી દે તેવો છે, જેમાં સૌથી વધુ પાન મસાલા ગુટખા તથા તમાકુની બનાવટોના ત્રણ ગણો ભાવ વધુ લઈને ગ્રાહકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને છડે ચોક શોષણ કરાઈ રહ્યું છે। જેમ કે વિમલ ગુટકા મસાલાની 5 રૂપિયાની પડીકી 20-25 રૂપિયામાં અને 150માં મળતું બોક્સ 300-400 રૂપિયા, બીડીના 60, વિમલ 25, માવો 25 તેમજ રજનીગંધા 40 રૂપિયા, ત્યારે તમાકુ તેમજ અન્ય સિગરેટના મનસ્વી વ્યસનીઓ દ્વારા ફરિયાદો ઉઠવા પામી છે। તેમજ આવી પ્રોડક્ટનું ડુપ્લિકેટ પણ થઈ રહ્યું છે, જેનો તક સાધુએ પોતાનો સ્વાર્થનો ભરપૂર લાભ ઉઠાવી લોકોને છેતર્યા હતા। નામ નાગરાજભાઈ ભટ્ટુભાઈ પાટીલ। તમને શાનું વ્યસન હતું? મારે વિમલનું વ્યસન હતું। લોકડાઉન પહેલાં તમે વિમલ જે ખાતા હતા તો રોજના કેટલા ખાતા હતા? મારે લોકડાઉન પહેલાં વિમલના આશરે દિવસ દરમિયાન 10-15 વિમલનું એ હતું ખાવાનું। તો તે ટાઈમે તમને શું ભાવે મળતા હતા? તે ટાઈમે અમારે રેગ્યુલર ભાવમાં મળતી એમ, 5-5 રૂપિયાની, 10-10 રૂપિયાવાળી એમ રેગ્યુલર ભાવમાં મળતી લોકડાઉન પહેલાં। જ્યારે લોકડાઉન થયું પછી શું ભાવે મળવા માંડ્યું? સરકારે પણ જ્યારે બેન મૂકી એ બાબતે તો શું ભાવે મળતું હતું? લોકડાઉન થયું ત્યાર પછી વિમલ 5-વાળી જે વિમલ છે એ 15-20 રૂપિયામાં વેચાઈ અને 10-વાળી છે એ 30-40 રૂપિયામાં વેચાઈ છે। લોકડાઉન હતું ત્યારે તો કોઈનો ધંધો પણ નહીં હતો, તમારા પણ રોજીરોટી બંધ હતી, તો તે દરમિયાન તમારે આવક ઓછી હતી અને ખર્ચા હતા, તો કેટલી કંઈ ઓછી થઈ તમારી ખાવામાં કેટલી રહી? હા તો સાહેબ, એમાં એવું છે કે ઓછી કરી નાખી પછી 5 જ વિમલ એવી લેવાની, 4-5 એ રીતેની ખાતા હતા થોડી થોડી કરીને એમ, 40 રૂપિયાની વિમલ લઈને એને 5 વાર 6 વાર એમ થોડી થોડી લઈને ખાતા હતા। હવે હાલમાં તમને શું ભાવે વિમલ મળી રહેતી છે? હમણાં હાલમાં 10-વાળી છે 15 રૂપિયામાં મળે છે અને નાની 5-વાળી 20-3 આપે છે। તો અત્યારે પણ તમને ખાવામાં એટલી પહેલાં જે લોકડાઉન પહેલાં હતું તેટલી જ ખાવ છો કે ઓછી થઈ ગઈ? હમણાં લોકડાઉનમાં જે 4-5 ખાતા એના કરતાં 2 વધારે ખાઈએ છીએ। મારું નામ વિશાલભાઈ છે। તમને શાનું વ્યસન છે, તમાકુમાં, સિગરેટમાં કે એમાં? અમને માવાનું વ્યસન છે, આખા દિવસમાં અમે લગભગ 10-12 માવા ખાઈએ છીએ। તો લોકડાઉન ચાલુ થયું અને માવા મળતા બંધ થયા હતા, તો તે દરમિયાન તમને તકલીફ નહીં પડી? લોકડાઉન દરમિયાન માવા તો મળતા હતા પણ એના 10 રૂપિયાના માવો 25 રૂપિયા 30 રૂપિયા માવામાં કાળાબજારી ચાલુ થઈ ગઈ હતી, એટલે માવા બહુ મોંઘા મળે છે। હાલની તબક્કામાં પણ અત્યારે પણ માવાઓ 10 રૂપિયાના માવો 20 રૂપિયા મળે છે। તો એ જો માવા મોંઘા મળ્યા તમને, તો તે દરમિયાન શું તમારા માવા ઓછા કરી નાખ્યા કે પછી ચાલુ રાખ્યા હતા? ના, પછી ઓછા કરી નાખ્યા, હવે આટલી મોંઘા માવા કેવી રીતે પોસાય ને અત્યારે બી કેટલી મહામંડીનો સમય છે? તો હવે અત્યારે તમારે શું માવામાં કેટલા જાય છે? અત્યારે અમે આખા દિવસમાં 2-3 માવા ખાતા છે, પહેલાં 10-12 માવા ખાતા હતા, એટલે સીધા 9-10 માવાની તમારી બચત થઈ ગઈ ને ઘણા લોકોને તો વ્યસને છૂટી ગયા। હા, 50% મારું એવું માનવું છે કે 50% લોકોએ ઓછા વ્યસન કરી નાખ્યા। કાકા, તમારે તમે જે જગ્યાએ ઊભા છો, લોકડાઉન થયું 2 મહિના થયા, એ ગલ્લો કઈ જગ્યાએ આવેલો છે ને એ ગલ્લો હંમેશા ખુલ્લો રહેતો હોય છે, શું કહેવું છે? ત્યાં પણ મોંઘો બહુ ઓછા ભાવે
મસાલા સિગરેટ વેચવામાં આવી રહી. આમ તો જ્યાં જ્યાં જે જગ્યા ચાલુ હતી ગલ્લાઓ ત્યાં કાળા બજારી ચાલુ જ હતી. તમારું નામ? સમાધાન પાટીલ. તમને કોઈ વ્યસન ખરું તમાકુ સિગરેટ કે? વિમલ ખાવાનું છે મને વ્યસન 20 વર્ષથી. હા, તો કેટલા ખાતા છો તમે? એમ રોજના 15-20 વિમલ રોજના ખવાતા હતા, પણ હમણાં આ લોકડાઉનને લીધે હવે પાછેક પર આવી ગયા. તો લોકડાઉનમાં બધું જ બંધ હતું. હા, તો તમને કઈ રીતે મળી રહેતા હતા? એ બધું મળી રહેતા એટલે કોઈ વેચતું હોય તો એને પાસે તપાસ કરતા અને મળી જાય તો લઈ લેતા, નહીં મળે તો શાંતિથી ઘરે બેસી જતા. શું ભાવે મળતા વિમલ તમને લોકડાઉનમાં? તો કોઈ 30 રૂપિયા બી આપતું, કોઈ 40 રૂપિયા આપતું. લોકડાઉનની અંદર ભાવ એના 10 ગણા જેવા થઈ ગયેલા. અત્યારે લોકડાઉન ખુલી ગયું છે. હા, તો અત્યારે શું ભાવ તમને ભૂખતા મળે? હમણાં સાહેબ 10 રૂપિયા પ્રમાણે મળી જતું છે. 5 રૂપિયાની વિમલ 10 રૂપિયા, હજુ બી એટલે ભાવ તો ડબલ જ છે પણ મળી જતું છે એમ. તો એમાં કંઈક ખાવાનું ઓછું થયું એવું કંઈ? હા, ફેર પડ્યો સાહેબ. પહેલાં અમે 20 ખાતા હતા, હવે 5-1માં અમે ચલાવી લેવું પડે, ત્યાં પૈસા બી જોઈએ ને લોકડાઉનમાં. તો એક તરફ લોકડાઉનમાં છૂટછાટો આપે છે, છતાં વેપારીઓ તેમજ ગલ્લાવાળાઓ બેફામ બની ઉઘાડી લૂંટ કરતા નજરે ચડ્યા છે. તે જ રીતે બીડી સિગરેટના પણ મનસ્વી રીતે વેપારીઓ દ્વારા અછત બનાવી કરાઈ રહેલા કાળા બજારને કારણે ગ્રાહકો લૂંટાઈ રહ્યા છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.